हेलो फ्रेंड्स, वेलकम टू यस एकेडमी। आज आप तमने एक बहुत यूजफुल कॉन्टेंट आपवानुं छे, जेनुं टाइटल अहीं लखेलू छे के आई वाई जी। एटले शू तो आ तमने ख्याल होय तो डी डी एल जे, जेम शॉर्ट में लखात ए रीतना आनु आ शॉर्ट फॉर्म छे, खेलो इंडिया यूथ गेम्स। हवे अत्यारे रिसेंटली आ इवेंट छे ने, आ इवेंट फिनिश थई छे। कई जगह तो व्हाट वॉज द वेन्यू, तो वेन्यू वॉज तात्या टोपे स्टेडियम भोपाल मध्य प्रदेश। मध्य प्रदेश खाते आ इवेंट छे एने ऑर्गेनाइज करवामां आवी हती। एटले जो होस्ट नी वात पूछे के नीचे पैकी खेलो इंडिया यूथ गेम्स नी आ छे फिफ्थ संकरण छे, पांचमी एडिशन छे। फिफ्थ एडिशन ना होस्ट कोण हता, मतलब यजमान कोण हता, तो यजमान हता मध्य प्रदेश। अने कई, मतलब कई तारीख है तो 30 जानुआरी शहीद दिवस थी 11 फेब्रुआरी कितना दिवस चाली, 13 दिवस चाली। ओके, एटले अहीं तमारा बे काम थाय। एक तो शहीद दिवस कयो छे ए बधाने ख्यास ख्याल ज होय, गांधी बापू ने शूटआउट एट वडाला, एम शूटआउट एट बिरला हाउस, नाथुराम गोडसेए एनकाउंटर करी दीधुं हतुं, એટલે એના કારણે શહીદ દિવસ ઉજવીએ છીએ। તો એ શહીદ દિવસથી 11th of February, જે કોઈ ડે આવતો હોય વોટ એવર, એમાં આપણે નથી પડતા, આ વેલેન્ટાઇન વીકવાળું, એટલે 30 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી 13 દિવસ આ ઇવેન્ટ થઈ। કેટલી ગેમ્સ હતી, તો 27 ગેમ્સ હતી। અને કેટલા પાર્ટિસિપન્ટ્સ હતા, તો 6000+ પાર્ટિસિપન્ટ્સ હતા। મતલબ રમતવીર, તો આમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે કેટલામાં, તો 27 પ્રકારની સ્પર્ધા હતી અને એના બધા થઈને 6000 જેટલા કેન્ડિડેટ્સ હતા, પાર્ટિસિપન્ટ્સ હતા, રમતવીર હતા। હવે આનું અત્યારે એક ટેબલ બહાર પડેલું છે કે હુ વોઝ ધ ફર્સ્ટ ઇન ધીસ ફિફ્થ એડિશન। તો ફર્સ્ટ રેન્ક ઉપર કોણ છે, તો મહારાષ્ટ્ર। કેટલા છે, ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ અને ટોટલ। હવે આ યાદ રાખવું હોય ને, આમ તો પૂછાશે નહીં, ક્લાસ 1-2 માટે પૂછાશે, તો સિમ્પ્લિફાય પોઈન્ટ ઓફ વ્યૂથી આ રીતે યાદ રાખો, 50, 55 અને 56 કેટલા થયા, ટોટલ 161 કાઉન્ટ કરી લો। ઓકે, કેટલા થયા, 161। તો આ આપણે ક્વેશ્ચન છે આપણા કરંટ અફેર્સમાં લીધેલો હતો કે નીચેનામાંથી કયું રાજ્ય હાલમાં થયેલી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં પ્રથમ ક્રમાંક ધરાવે છે, તો એમાં આન્સર આવશે મહારાષ્ટ્ર। કેમ કે મહારાષ્ટ્રનું પરફોર્મન્સ એ કન્સિસ્ટન્ટલી સારું જ રહ્યું છે, કન્સિસ્ટન્ટલી। અને જ્યારે વાત કરીએ આપણે જય જય ગરવી ગુજરાત, તો આપણું જય જય ગરવી ગુજરાત છે એ મારા જેવા લોકોના કારણે 15મા સ્થાને છે। જીવનમાં કોઈ એક્ટિવિટી કરવી નહીં, બસ ખાવું પીવું બેસવું, સ્ટડી કરવું સ્ટડી કરાવવું, આ જ એક્ટિવિટી, આ સિવાય ફિઝિકલ કોઈ એક્ટિવિટી નહીં।
હવે આવા જ્યારે વ્યક્તિ આવે એને તમે સીધે સીધા 5 કિલોમીટર દોડાવો તો કઈ રીતે દોડી શકે? તો પછી 15મો રેન્ક જ આવવાનો છે ઓબ્વિયસલી. તો કેટલા? તો યાદ રાખજો 7, 8, 5. કેટલા થયા ટોટલ? 20 મેડલ. એટલે કોઈ પણ, ચાહે એસએમસી હોય કે ચાહે જુનિયર ક્લાર્ક હોય કે તલાટી હોય, આમાંથી એક ક્વેશ્ચન 110% બનશે. એટલા માટે આ એક 5 મિનિટનો છે વિડીયો, બહુ યુઝફુલ કોન્ટેન્ટ છે. કોઈ પણ જગ્યાએ નોટ ડાઉન કરી રાખજો, કેમ કે આમાંથી એક ક્વેશ્ચન બનશે ઇવન ઇન જીપીએસસી ક્લાસ 1-2. હવે જે કોઈ આવશે એમાંથી આ ઇવેન્ટ છે એ થોડી ઓબ્સ્ક્યોર થશે, પણ આ ઇવેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે 2018, થોડા ફ્લેશબેકમાં જઈએ, થોડી એની હિસ્ટ્રી જાણીએ, KIYGની થોડી હિસ્ટ્રી જાણીએ. 2016માં ઓલિમ્પિક થયું, ઓલિમ્પિકમાં પુઅર પરફોર્મન્સ હતું, એઝ ઓફન આપણને કોઈ ગોલ્ડ મળ્યું નહીં, ઇવન બહુ વોસ પરફોર્મન્સ હતું. તો આપણા મોદી સાહેબ છે ને એ બહુ ભાવુક વ્યક્તિ છે, અને જે ભાવુક વ્યક્તિ હોય ને એમને તકલીફ પડે જીવનમાં, કોઈ પણ જગ્યાએ, બધી જગ્યાએ પ્રોબ્લેમ પડે જે ભાવુક વ્યક્તિ હોય એને. તો મોદી સાહેબને એ વસ્તુ ખટકી, એટલે મોદી સાહેબે એ ડિસિઝન લીધું કે આટલા મોટા દેશમાં અરાઉન્ડ 140 બિલિયન પોપ્યુલેશન છે, છતાં આપણા ગોલ્ડ કે સિલ્વર ના આવે તો એ આપણા માટે સારું ના કહેવાય. એટલે મોદી સાહેબે એક વસ્તુની શરૂઆત કરી 2018માં, એ છે ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ. ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ. તો જીપીએસસી ક્લાસ 1-2 આ વિધાન સ્વરૂપે પૂછી શકે કે નીચેનામાંથી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું જૂનું નામ શું હતું? તો આ એનું જૂનું નામ હતું. આ એનું જૂનું નામ હતું ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું. પછી આમાંથી આ સ્કૂલ છે એને આપણે હટાવી દીધું અને યુથ કરી દીધું, અને આ જે ક્રાઇટેરિયા હતો એ ઇનિશિયલી પહેલેથી જ તે 17 વર્ષથી 21 વર્ષ રાખેલો હતો. એટલા માટે પેલા સ્કૂલમાંથી સ્કૂલ એન્ડ યુનિવર્સિટી ગેમ્સ કરવાનું હતું, પછી એ વસ્તુ એલિમિનેટ કરી અને ડિસાઇડ કર્યું કે ઇન્ડિયા એઝ અ યુથ કન્ટ્રી આપણે યુથ આગળ લગાવી દઈએ. યુનિવર્સિટી ગેમ્સ છે એ અલગ છે, ખાસ ખ્યાલ રાખજો. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ છે ઇટ ઇઝ ડિફરન્ટ, ધીસ ઇઝ ઓલ્સો ડિફરન્ટ. બંનેને મર્જ ના કરતા ખાસ યાદ રાખજો. આ જે છે આ છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ. એટલે 2018થી આની શરૂઆત થઈ, અને 2018 સમયે આ પ્રમાણે ફર્સ્ટ રેન્ક હતો ને એ હતો હરિયાણાનો, અને સેકન્ડ રેન્ક હતો એ મહારાષ્ટ્રનો હતો, અને થર્ડ રેન્ક હતો એ દિલ્હીનો હતો. ત્યારે જ્યારે 2018માં ફર્સ્ટ એડિશન થઈને, ફર્સ્ટ એવર KIYG, તો એ વખતે ફર્સ્ટ હરિયાણા, સેકન્ડ મહારાષ્ટ્ર અને થર્ડ દિલ્હી. હરિયાણા તમે જુઓ બહુ, એટલે બહુ, જેટલા રમતવીર છે ને એમાંથી મોસ્ટલી બધા હરિયાણા રિજનમાંથી જ બિલોંગ કરે છે, પંજાબ અને હરિયાણા. કેમ કે એમનામાં અવેરનેસ લેવલ જ એટલું છે. આ જેટલા રેસલર્સ છે એ બધા પજરંગ પુનિયા, પછી આ ફોગાટ બ્રધર્સ, પછી આપણા જેવેલિન થ્રોના ગોલ્ડ વિનર આપણા નીરજ ચોપરા સાહેબ, આ મોસ્ટલી જે છે ને એ બધા હરિયાણામાંથી જ બિલોંગ કરે છે. કેમ કે હરિયાણા વિશે એવું કહેવાય કે એની ભૂમિમાં, જેમ આપણે ગુજરાતની ભૂમિમાં બિઝનેસમેન નીકળે છે, એમ આની ભૂમિ ઉપર બધા સ્પોર્ટ્સમેન નીકળે છે. એટલે 2018 વખતે એમણે ફર્સ્ટ રેન્ક હાંસલ કર્યો હતો, અને 2019 અને 2020 આ બંનેમાં મહારાષ્ટ્ર સેકન્ડ હતું, હરિયાણા થર્ડ હતું, એન્ડ અગેન દિલ્હી વોઝ ઓન ધ થર્ડ રેન્ક.
ક્યાંય આપણું ગુજરાત છે એ ટોપ ફાઈવમાં નથી આવેલું, ક્યાંય નથી આવેલું. કેમ? કેમકે અહીંયા બધાને ખ્યાલ પડે, જ્યારે આ 17-21 જ્યારે 18 વર્ષના હોય, સારું ક્રિકેટ રમતા હોય, ત્યારે તો ખબર પડે કે ઓકે દેર ઇઝ સમથિંગ અંડર 19 ક્રિકેટ ટીમ, એમાંથી રમવાનું હતું પહેલાં. પછી મારી જ વાત થાય છે, પછી અંડર 19માં રમવા જાય ત્યારે જીને ખબર પડે કે જીટીયુની બેકલોગ આવી છે એટલે હવે એમાં સિલેક્શન નહીં થઈ શકે, હવે તમારા સ્ટડી ઉપર ફોકસ કરો. તો આવી દરેક વસ્તુ છે ને બહુ તમારા નાનપણથી ખબર હોવી જોઈએ. અંડર 14, અંડર 16, અંડર 18, અંડર 19, આવી દરેક વસ્તુ છે ને તમને નાનપણથી ખબર હોવી જોઈએ. એ વાતાવરણ છે ને આ મહારાષ્ટ્ર છે, મુંબઈ, પુણે, નાગપુર છે, એવા બધામાં છે, અહીંયા છે. બટ મેગા સિટી છે, ખાસ કરીને અમદાવાદ છે, એ એક સ્પોર્ટને એક ખાસ એક કરિયર તરીકે ચૂઝ કરે છે. આપણે આજે કરંટ અફેર્સમાં વાત થઈ હતી ચેસ, તો અમદાવાદમાં જેટલું ચેસનું કલ્ચર છે ને એવું લગભગ ગુજરાતમાં ક્યાંય નથી. એટલું જબરદસ્ત કલ્ચર, નાના બાળકો જુઓ એટલું જબરદસ્ત ચેસ રમતા હોય ને કે એ લોકો એટલીસ્ટ સ્ટેટ લેવલ ઉપર તો ક્વોલિફાય કરે જ છે. એટલા માટે 2019-20 આ બંનેમાં કોણ હતું? મહારાષ્ટ્ર વોઝ ફર્સ્ટ, હરિયાણા વોઝ સેકન્ડ, એન્ડ દિલ્હી વોઝ થર્ડ. એન્ડ અગેન ધ સેમ થિંગ હિયર, મહારાષ્ટ્ર ફર્સ્ટ, હરિયાણા સેકન્ડ, સેમ એડિશન છે. મતલબ જેવું આ બે એડિશનમાં થયું હતું એવું જ આ એડિશનમાં થયેલું છે. અને ગુજરાત, યાદ રાખજો, 20. હવે આ વસ્તુ થઈ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની, આ 5th એડિશન છે, ખાસ ખ્યાલ રાખજો. હવે આના ઉપરથી જીપીએસસી ક્લાસ 1-2માં કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે? તો આનો જે એમ હતો એ શું હતો? આનો એમ શું હતો? એમ એવો જ હતો કે આપણે સારા ક્વોલિટી પ્લેયર્સને આપણે એક સારું પ્લેટફોર્મ આપીએ. તો ક્વોલિટી પ્લેટફોર્મ આપીને આપણે, તમને ખ્યાલ હોય તો, ઓલિમ્પિકમાં પરફોર્મન્સ આપ્યું, લાસ્ટ ઓલિમ્પિકમાં. અને શું થયું? ઓલિમ્પિકમાં આપણું ઓલ ઓવર પરફોર્મન્સ છે એ લાસ્ટ એડિશનનું સારું રહ્યું છે. કેમ? કેમકે આ એડિશનમાં વી વોન 1 ગોલ્ડ મેડલ. આપણી અત્યારથી માંડીને થોડા ફ્લેશબેકમાં જઈએ તો 1932 સમવેરથી, જ્યારથી ઓલિમ્પિકને બધું શરૂઆત થયું છે ત્યારથી ઇન્ડિયા પાર્ટિસિપેટ કરે છે, એમાંથી આપણી પાસે રાઇટના કેટલા છે? 10 ગોલ્ડ મેડલ છે. આમાંથી 8 તો ખાલી હોકીના જ છે. વિચાર તો કરો, ધ્યાનચંદ સાહેબે હોકીના જ એટલા શરૂઆતમાં જીતાવી દીધેલા છે. 8 ગોલ્ડ મેડલ 10માંથી તો ખાલી હોકીના જ છે. અને ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર બે જ છે, એક અભિનવ બિન્દ્રા સાહેબ શૂટિંગમાં, અને અત્યારે રિસન્ટમાં નીરજ ચોપરા સેમા જેવેલિનમાં, જેવેલિન થ્રો. આ તો લકી કહેવાય કે 1 ગોલ્ડ મેડલ એડ ઓન થયો. બાકી અત્યાર સુધી અભિનવ બિન્દ્રા સાહેબને છોડીને કોઈ, એટલે કોઈ વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર 1 ગોલ્ડ મેડલ લાવેલો નથી. અને જ્યારે આવા વ્યક્તિ લાવતા હોય ત્યારે ખાસ યાદ રાખજો, 7 ઓગસ્ટ છે એને આપણે નેશનલ જેવેલિન થ્રો ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. લાસ્ટ ટાઈમમાં જે પરફોર્મન્સ કર્યું હતું એ પરફોર્મન્સના આધારે હજી આપણે ઇમ્પ્રોવાઇઝ કરી શકીએ, એના માટે આ બધા ગેમ્સ છે એ ચાલે છે. અને આ દરેક વસ્તુ છે એ ઓર્ગેનાઇઝ કોણ કરાવે છે? તો ઓર્ગેનાઇઝ કરાવે છે મિનિસ્ટ્રી ઓફ યુથ એન્ડ સ્પોર્ટ્સ. આમના દ્વારા આ દરેક પ્રોગ્રામ છે એ કન્ડક્ટ કરાવવામાં આવે છે. હવે જે પ્રમાણે અત્યારનું પરફોર્મન્સ છે એના ઉપરથી હજી એવી આશા રાખવામાં આવી રહી છે કે
આપણે નેક્સ્ટ ઓલિમ્પિક થશે એ માટે આપણે કંઈકનું કંઈક બેટર પરફોર્મન્સ કરીશું. અને ઓલિમ્પિકને હોસ્ટ કરવાની વાત આવે છે ને ત્યારે આપણને 32નું જે ઓલિમ્પિક છે એ માટે પણ આપણને ક્વોલિફાય કરેલ નથી, મતલબ કે હોસ્ટ કરવા માટે. કરીએ છીએ આપણે એ બધા હોકીમાં કરીએ છીએ, ફિફામાં પણ આપણે ક્યારેય હોસ્ટ કરેલ નથી. કેમ કે ફિફામાં પણ આપણું પરફોર્મન્સ વી આર નોટ ઇવન ઇન ટોપ 100. અને ફૂટબોલ વર્લ્ડ કપને હોસ્ટ કરવું એટલે ફિફા બહુ મોટી વાત છે. જે પ્રમાણે આપણે અહીંયા ઇન્ડિયા છે એ પ્રમાણે યુરોપમાં ને ત્યાં ફિફા એટલો ક્રેઝ છે ને. તો આ દરેક ડેટા છે, ખાસ ખ્યાલ રાખજો, ગમે એમાંથી પૂછાઈ શકે છે. હવે નેક્સ્ટ બીજા છે એ સ્પોર્ટ્સનો આપણે એક અલગથી સેગમેન્ટ રાખીશું. આપણે કરંટ અફેર્સમાં આ બાબત એક તમને ડિક્લેર કરેલી હતી કે ખેલો ઇન્ડિયા યુથ ગેમ ઉપર આપણે અલગથી વિડીયો બનાવીશું, જે તમને કોન્ટેન્ટ છે એ ખાસ SMC કે આવનારી કોઈપણ પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ બને. હવે નેક્સ્ટ છે એ એક સ્પોર્ટ્સનું, ખાસ અત્યારે જે વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને વુમનનું પરફોર્મન્સ ઘણું સારું છે, દો ઇવન બેડ લક પણ તો પણ પરફોર્મન્સ સારું કહેવાય. દેર ઇઝ નથિંગ ફેલિયર લાઇક ફેલિયર, એવું કંઈ ના હોય, કંઈક આપણે અચીવ કરીએ છીએ. તો આ બધી વસ્તુ ખાસ ખ્યાલ રાખજો. અને નેક્સ્ટ વિડીયો છે એ સ્પોર્ટ્સમાં તમારી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી કઈ વસ્તુ વધારે પૂછાઈ શકે એવો આપણે બનાવીશું. ઓકે, થેન્ક યુ સો મચ.